તો આ તરફ પાંખરેત તાલુકાના ભલા ગામમાં પણ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ મકાનના દરવાજાના નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં હાથ ફેરી કરી ફરાર થઈ ગયા છે. ભલ ગામમાં રહેતા પંકજભાઈ મકવાણા પોતાના ધંધાર્થે છેલ્લા 30 વર્ષથી અમદાવાદ રહે છે. ત્યારે ઠંડીની મોસમમાં તસ્કરોએ તેના બંધ પડેલા મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં મકાનમાં રહેલા અંદાજિત 1.5 લાખ કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે થરાદ પોલીસને જાણ કરવામાં આવતા થરાદ પોલીસે ડોગ સ્કવોડની મદદથી આ ચોરીની વધુ તપાસ હાથ ધરી છે. મારું ગામ છે અને હું અમદાવાદ રહું છું. મારા ઘરે ગઈકાલે મને સાંજે સમાચાર મળ્યા કે તમારા ઘરે લોક ખૂટ્યા છે અને તમારા ઘરે ચોરી થઈ છે. એટલે હું આજે સવારે આવ્યો અને મારા ઘરે અમુક રકમના દાગીના ચોરી થયા છે એવું મેં થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને એવી FIR થરા પોલીસ સ્ટેશનમાં મેં લખાવી છે. અંદાજિત કેટલો મુદ્દામાલ તમારે? અંદાજે મારે 2 થી 2.5 લાખનો મુદ્દામાલ હશે. પોલીસ સ્ટેશનમાં તમે કેટલી રકમ લખાવી છે? પોલીસ સ્ટેશનમાં તો રકમ એ ટાઈપની લખેલી છે કે જે જૂના જૂના બિલ હોય જૂના ભાવે જ લખેલા છે. પણ આજના ભાવમાં 2 થી 2.5 લાખની રકમ હશે અને મારા ઘરેથી ચોરી થયેલી છે અને મારા ઘરના લોકના દરવાજા તોડેલા છે. પૈસા કેશ હતા કેટલા ને દાગીના કેટલા હતા? એટલે કેશ પૈસા નહોતા, બધા દાગીના જ હતા. કમસે કમ 8 થી 9 જાતના દાગીના હતા મારા.